કેમ છો દોસ્તો? સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું કવિ સુંદરમ કૃત ગુજરાતીનું શ્રેષ્ઠ ગીતમાંથી એક મેરે પિયા મેં કછુ નહીં જાનું, જેનું સંપૂર્ણ સમજ અને એનું ગાન કઈ રીતે થાય એ જાણીશું. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તુરંત નવા વિડીયો મળી રહે, અને કોમેન્ટમાં આપને કોઈ ગીત પ્રિય હોય તો એનું નામ લખો જેથી અમે એના ઉપર સમજૂતીનો વિડીયો બનાવી શકીએ. સૌ પ્રથમ તો આપણે આ સ્લાઇડમાં આ વિડીયોમાં શું જોઈશું, એમાં આપણે જોઈશું કવિનો ટૂંક પરિચય, ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું ગીતની પૂર્વ ભૂમિકા, આ ગીત પાછળ શું ભૂમિકા રહેલી છે, ત્યારબાદ આપણે ગીતની સમજ અને રાગનો અભ્યાસ કરીશું. તો ચાલો સમય વેડફ્યા વિના આગળ વધીએ. મેરે પિયા ગીતના કવિ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેમનું ઉપનામ છે મરીચી, વિશ્વકર્મા અને સુંદરમ. તેઓ વધુ સુંદરમ ઉપનામથી જાણીતા છે. એમનો જન્મ 22/3/1908 માં થયો હતો, અવસાન 13/1/1991 માં થયું હતું. એમનું વતન છે મિયા માતર, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. તેમના પિતા પુરુષોત્તમદાસ અને એમના વાર્તા સંગ્રહમાં છે પિયાસી ઉન્નયન ત્રિશુળ ઉપનામથી વાર્તાઓ લખે છે શરૂઆતમાં. એમના કાવ્ય સંગ્રહમાં છે કાવ્ય મંગલા, વસુંધરા વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. હવે મેરે પિયા વિશેની પૂર્વ ભૂમિકા. તો આ ગીત મેરે પિયા રચના સુંદરમના યાત્રા કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. મીરાબાઈની પદરીતિનું સ્મરણ કરાવે એવું સુંદરમનું ભક્તિ શૃંગારનું સર્વોત્તમ ગીત. ગુજરાતી કવિતામાં આવા ઉત્તમ ગીતો તો વિરલ જ ગણાય છે. આ ગીતમાં હિન્દીનો લહેજો લહેકો તેનો ઘેરો પ્રભાવ જોવા મળે છે. આ ઉક્તિ ભગવાનને અપાર પ્રેમ કરનારી રાધિકા કે ગોપી જેવી કોઈ ભક્ત નારીની છે, જ્યાં વાણી ન પહોંચી શકે એવા પ્રગાઢ પ્રભુ પ્રણયની અહીં વાત છે. આ કાવ્ય કાવ્ય નાયિકાના ભગવાન પ્રત્યેના શ્રદ્ધા સમર્પણ પ્રેરિત ઊંડા સાયુજ્ય સુખનો આનંદોલ્લાસ સરળ છતાં ગહન મધુર અને વળી વાણીમાં પ્રગટ કરી રહે છે અહીં કવિ. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ. મેરે પિયા મેં કછુ નહીં જાનું, મેં તો ચૂપ ચૂપ ચાહ રહી. સમજૂતી. કાવ્ય નાયક આ પ્રસ્તુત રચના મેરે પિયામાં પ્રણયની સાથોસાથ પ્રભુ ભક્તિનો સમન્વય થયેલો હોવાથી સુફીવાદની ખુશ્બુ અહીં આવે છે. કાવ્ય નાયક પોતાને પ્રિયતમા સ્વરૂપ ગણીને પ્રભુને પરમ કલ્યાણકારી પ્રિયતમ રૂપે ઝંખે છે, ભજે છે. જો પ્રેમીઓને એકબીજા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોય તો પછી પરસ્પર વિસંવેદિતાને કોઈ અવકાશ નથી. કોઈ પણ બાબતમાં એક યા બીજા પાત્ર એકમેકને કશું જ કહેવાનું રહેતું નથી. તેમજ પ્રેમીને જે છે તેની વિશેષતાઓ અને ગુણો સાથે સ્વીકારવાનો રહે છે. કવિ આ જ ભાવ વ્યક્ત કરતા કહે છે, હે મારા પિયા, હું તો ફક્ત તને ચાહી રહી છું અને ચૂપચાપ બસ તને પ્રેમ કરી રહી છું. હવે આપણું બીજી પંક્તિઓ છે, મેરે પિયા તુમ કિતને સુહાવન, તુમ બરસો જી મે હા સાવન, મેં તો ચૂપ ચૂપ નાહ રહી મેરે પિયા. સમજૂતી. કવિ આગળ કહે છે, ભક્ત હૃદયની આદ્ર વાણી પ્રભુના દિવ્ય ચેતોમય સાક્ષાત્કાર થવાથી કેવી પલટાઈ જાય છે. ભક્ત કવિ કહે છે, હે પ્રભુ, તારી દયા કરુણા પ્રાપ્ત થવાથી મારું જીવન ધન્ય બની ગયું છે. તું તો ચોમાસામાં સર્વત્ર વરસતા વરસાદની જેમ તારી કૃપા
તારી દયા અમી છાંટમાં પ્રત્યેક જીવ પર છાંટાઓ વરસી રહ્યા છે. હું તો તારા પ્રેમ પ્રસાદ રૂપી પવિત્ર જળમાં બસ મસ્ત બનીને સ્નાન કરી રહ્યો છું. હે મારા પિયા, તું કેટલો સુહાવન, કેટલો સુંદર અને કેટલો રણિયામણો છે. તું બરસો જી મેહા સાવન, જેમ વરસાદ વરસે એ રીતે હું તો તમારા ઉપર વરસી રહ્યો છું. મેં તો ચૂપ ચૂપ નાહ રહી, હું તો તમારા પ્રેમમાં નાહીને તરબોળ થઈ ગઈ છું. મેરે પિયા તુમ અમર સુહાગી, તુમ પાયો મે બહુ બડ ભાગી, મે તો પલ પલ બ્યાહ રહી સમજૂતી. પ્રસ્તુત જે કવિતા છે એમાં પ્રભુના મળે તે પોતાને મહાભાગ્યશાળી બડભાગી માને છે. તે જાણે પ્રત્યેક ક્ષણે ક્ષણ પ્રભુ સાથે વળી વળીને લગ્ન કરી રહી છે, એટલે કે પ્રભુની લગ્ન લાગી ગઈ છે, પ્રભુ સાથે જોડાઈ ગઈ છે. એવું અગાધ અને અલૌકિક પ્રણય સુખ એ પિયાણ માણી રહી છે. તારી સાથે મારો સંબંધ જોડવાથી હવે મને દુનિયાના લૌકિક સંબંધમાં બહુ રસ રહ્યો નથી. કાવ્યના અંતે કવિ પ્રાર્થના સબર હૈયે કહે છે કે હે પ્રભુ, તારા દિવ્ય સ્વરૂપ વડે અમારા જેવા તુચ્છ પામર મનુષ્ય જીવનનું કલ્યાણ કરજે, અમને પવિત્ર અને શાંતિનો અનુભવ કરાવજે. હે મારા પિયા, તું તો અમર છે, કારણ કે તું કદી મરવાનો નથી. તો હું તારી સાથે લગ્ન કરીને હું પણ અમર બની જઈશ. તું પાયો મેં બહુ બડ ભાગી, તું મને મળી ગયો છે તે હું ધન્ય થઈ ગઈ છું. મેં તો પલ પલ બ્યાહ રહી, એટલે હું તો પળે પળ તારી સાથે જોડાઈ રહી છું, તારી સાથે લગ્ન કરી રહી છું, તારી લગ્ની મને લાગી ગઈ છે. હવે મિત્રો, આપણે કાવ્યનો રાગ અને એને સુંદર જે રાગમાં ક્લાસિકલ ગાયું છે એને આપણે હવે માણીશું. ચૂપ ચા રહી, ચૂપ ચૂપ ચા રહી, કચ્છ નહીં કિતને
कछु नहीं जानू,
कितने सुहागी। प्रस्तुतकर्ता डॉक्टर शब्बीर अली जी भट्ट। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो। मित्रों आवा वधु वीडियो जोवा माटे मारी चैनल सब्सक्राइब करो, बेल आइकन दबाओ जेथी तुरंत नवा वीडियो मळी रहे। मित्रों तमारे वधु वीडियो जोवा होय तो मारी चैनल नी मुलाकात लो, एना उपर आवा अनेक काव्यों नो रसास्वाद करवामां आव्यो छे। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।